દાતા તાલુકાના બેડાપાણી ગામે વન વિભાગ દ્વારા દબાણ મામલે ઓગણીસ આદિવાસી સમાજના લોકોના મકાન તોડી પાડતા મામલો ગરમાયો હતો આદિવાસી સમાજના લોકોએ અંબાજી પોલીસ મથકે ધરણા કર્યા હતા ત્યારે તંત્રે યોગ્ય કાર્યવાહી માટેની ખાતરી આપતા ધરણા સમેટાયા હતા ત્યારે આજે દબાણ મામલે આદિવાસી સમાજના ત્રણસો જેટલા લોકો પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જે આવેદનપત્ર આપી કલેકટરને રજૂઆત કરી હતી બેડાપાણી ગામના બે દિવસ પહેલા વન વિભાગે ઓગણીસ લોકોના મકાનનું દબાણ હટાવ્યું હતું જે લોકોના મકાન તૂટ્યા છે તેમનો આક્ષેપ છે કે અમને જાણ કર્યા વગર વન વિભાગે બુલડોઝર ફેરવી નાખ્યું છે બે હજાર પાંચ પહેલાથી અમે અહીંયા પ્રસ્થાપિત છીએ તેમ છતાં પણ અમારા મકાનો તોડી પાડ્યા છે ઘર સામાન વખરી સામાન પણ વન વિભાગે લેવા દીધો નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા મકાન તોડી પાડતા હાલ પરિવાર મકાન વિહોણા થઈ ગયા છે ત્યારે અમને યોગ્ય ન્યાય મળે તેવી માંગ આદિવાસી સમાજના લોકોની રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણ હટાવની કામગીરીમાં ઓગણીસ લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આ જગ્યાના આદિવાસી સમાજના લોકો પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા છે જેની ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આજે જે અમે લોકો પાલનપુર કલેક્ટરના શ્રીને મળવા માટે આવ્યા છે એટલા માટે આવે છે કે એ અમારા જે બેડાપાણીની અંદર જે અઢારથી ઓગણીસ પરિવારો રસ્તા પર આવ્યા છે એમને લઈને ફરીથી એ લોકો પોતાની જગ્યા પર પોતાના મકાને તેઓ વસવાટ કરી શકે એમને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે એ મકાનો જેને પાડ્યા છે એ લોકોનો અમે એ પણ માગણી કરીએ એ મકાન સરકારના ખર્ચે ઊભા કરવામાં આવે અને જે લોકોએ નુકસાન તો હળ ટ્રેક્ટરો ચલાવી દીધા છે એ લોકો એનું વળતર પણ આપે એની રજૂઆત લઈને અમે કલેક્ટર શ્રીને મળવા માટે આવ્યા છે કલેક્ટરને મૌખિકમાં અમે રજૂઆત કરી કલેક્ટર કલેક્ટરે કીધું કે સાંજ સુધી આ કુટુંબોને અમે તપાસ કરીને ફરીથી એ જગ્યા છે એ સ્થાપિત કરીશું એવો સંતોષકારક જવાબ આપ્યો છે પરંતુ ફોરેસ્ટવાળાને જો સાથે રાખીને કરવાનું હોય તો ફોરેસ્ટવાળા એની અને ઉલટી જ કરવાના છે અમારી માગણી એ પણ છે કે અમારા જે ગામ તેમનું જે ગ્રામ સભા છે એ ગામના લોકો છે અને ગામની અંદર જે સમિતિ છે વન અધિકાર સમિતિ એમને પણ સાથે રાખે અને સાથે રાખીને જો આ લોકો પાછું બેસાડવાના હોય તો યોગ્ય ઉપયોગ એનો આવી શકશે અને જો ફરીથી એ લોકો જે છે એ જ રસ્તા ઉપર એ પરિવાર ન બેસશે તો જેવી રીતે કલેક્ટરની જોડે અમે પાલનપુર એવી રીતે અમે ગાંધીનગર આદિજાતિ કમિશનરની જોડે પણ અમે જઈ શકીએ છીએ તો અમે આશા રાખીએ કે સાંજ સુધી અમારા પરિવારો ફરીથી જે જગ્યા પર હે એ જગ્યા પર બેસે